आज मां कुंता मध्यमा मार्ग मां उभा छे ने भगवान कृष्ण द्वारका जाय छे। कुंता मां वच्चे उभा छे भगवान कृष्ण ने पगे लागे छे। तमे विचार करो कि कायम भगवान कृष्ण कुंता मां ने पगे लागता कारण के एमना फैबा हता। પણ આજે કુંતામાં કૃષ્ણને પગે લાગે છે એટલે ભગવાન કૃષ્ણ પૂછે છે, ફૈબા આજે તમે મને શા માટે વંદન કરો છો, તમે મને શા માટે પગે લાગો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું, જો આમ કહે છે હું તો તમારા ભાઈનો દીકરો છું, તમે મને શા માટે પગે લાગો છો? ત્યારે કુંતામાં કહે છે કે હે કૃષ્ણ, આજ સુધી હું એવું સમજતી કે તું મારા ભાઈનો દીકરો છે, પણ આજ મને ખબર પડી કે તું મારા ભાઈનો દીકરો નહીં, 14 ભુવનનો ધણી છે। આજે મને ખબર પડી છે આપ ઈશ્વર છો, આપ યોગી છો, યોગીના યોગી છો। મોટા મોટા યોગીઓ, મોટા મોટા જોગિંદરો પણ તમારું ધ્યાન ધરે છે, આજે મને ખબર પડી। ત્યાર પછી માં કુંતા ભગવાનની સ્તુતિ કરે છે। માં કુંતા રડે છે આજે કૃષ્ણ પાસે, પ્રભુ અમને કેવા કેવા દુઃખમાંથી તમે ઉગાર્યા છે, લાખો મહેલમાં અમારી રક્ષા કરી, વનમાં અમારી રક્ષા કરી, મારા ભીમને ઝેરના લાડુ ખવરાયા એની રક્ષા કરી, કેવા કેવા દુઃખમાંથી પ્રભુ। એટલું નહીં પણ મારો પ્રીક્ષિત માના ગર્ભમાં હતો ત્યારે પણ તમે બ્રહ્મશસ્ત્રથી એક અંગૂઠાનું રૂપ લઈ અને એની રક્ષા કરી। હે કૃષ્ણ, નદી ગમે એવડી મોટી હોય પણ નદીમાં જળ ના હોય તો એ નદી ના શોભે। હે કૃષ્ણ, નદી ગમે એવડી હોય પણ નદીમાં જળ ના હોય તો નદી ના શોભે। હે કૃષ્ણ, શરીર ગમે એવું હોય, ગમે એટલું રૂપાળું હોય, ગમે એટલું સુંદર હોય, પણ એ શરીરમાં પરમાત્મા ન હોય તો શરીર ના શોભે। હે કૃષ્ણ, કુમકુમના ચાંદલા વગર એક સૌભાગ્યવતી સ્ત્રી ના શોભે એમ તમારી વિના મારા પાંડવો પણ ના શોભે। કૃષ્ણ કુંતામાં રડે છે ભગવાન કૃષ્ણ પાસે, હે પ્રભુ, હે કૃષ્ણ, અમે દુઃખી હતા ત્યાં સુધી આપ સાથે રહ્યા અને હવે સુખ મળ્યું છે, તો તમે અમને છોડીને શા માટે જાઓ? ભગવાન કહે છે મારો એ જ કર્મ છે ફૈબા, આ દુનિયામાં કોઈ પણ જીવને દુઃખ હોય ને ત્યાં સુધી હું એને સાથ આપું છું, પણ જ્યારે એ સુખી થઈ જાય છે ને ત્યારે હું એને છોડી દઉં છું। શા માટે? તમે જોજો આપણી એક પ્રણાલિકા એવી રહેલી છે કે આપણને દુઃખ હોય ત્યાં સુધી આપણે ભગવાનને યાદ કરીએ છીએ એટલે ભગવાન આપણી સાથે રહે છે, પણ જ્યારે આપણને સુખ મળે છે ને ત્યારે ઈશ્વર વિસરાઈ જાય છે એટલે ભગવાનને આપણે ભૂલી જાય છે, એટલે ભગવાન કહે છે કે એ પછી મને યાદ નથી કરતો એટલે હું એની સાથે રહેતો પણ નથી। તો કુંતામાં પગે લાગીને ભગવાન કૃષ્ણ પાસે માંગે છે, શું માંગે છે ખબર છે? વિપદ શાંતોનીના
विपद शांतुनि ना शश्वतं यत्र जगत् गुरु भवतो दर्शनम्। हे प्रभु, मने एक वरदान आप। भगवान कृष्ण ने पाए आज कुंता में वरदान मांगे छे। केवू मांगे छे? भगवान कृष्ण कहे छे, भाईबा काई वांधो नहीं, तमने जे इच्छा पड़े ए एक वरदान मांगी लो। हवे कुंता माए वरदान मांग्यू छे। केवू मांग्यू छे? कहे प्रभु, आखी जगत नु दुख मने पड़े। आवू कोई मांगे? કુંતામાં ભગવાન કૃષ્ણને એમ કહે છે, પ્રભુ આખી દુનિયાની માથે જે મનુષ્યને જેટલા આગલા પહેલા અત્યારના કર્મોના જેટલા દુઃખ ભોગવવાના છે એ બધાય દુઃખ કુંતામાં કહે મને પ્રાપ્ત થાય। ભગવાન કહે, ફૈબા તમે શું માંગો છો? કૃષ્ણ, આ દુઃખ મેં એટલા માટે માંગ્યું છે કે જો તું કહે છે ને કે દુઃખમાં જ હું જીવને સાથ આપું છું, તો હે કૃષ્ણ જેમ કુમકુમના ચાંદલા વિના સૌભાગ્ય ન સારી લાગે, એક સૌભાગ્યવતી સ્ત્રી ના સારી લાગે, નદી જળ વિનાની સારી ન લાગે, તો હે કૃષ્ણ મારા પાંડુ પુત્રો કૃષ્ણ વિના સારા ન લાગે। હજુ પણ આખી દુનિયાનું દુઃખ અમને પ્રાપ્ત થાય, હજી ભોગવવા તૈયાર છે, પણ કૃષ્ણ તારો વિરહ તારો વિરહ ભોગવવા અમે તૈયાર નથી। હવે આવું કુંતામાં માંગે છે, ભગવાન કહે છે, ફૈબા તમે ભાન તો નથી ભૂલી ગયા ને? ના કૃષ્ણ, હું ભાન નથી। આખી દુનિયાનું દુઃખ માંગે છે શા માટે? માત્ર ભગવાન કૃષ્ણને રોકાઈ જવા માટે। હવે આયા ભગવાન પણ બધું ભૂલી અને એક મા કુંતાના પ્રેમને વશ થઈ ભગવાન રોકાય છે। ભગવાન કુંતાનો ભાવ જાણીને રોકાણા છે અને ભગવાન કૃષ્ણ પાછા આવે છે। પાછા આયા પછી મા કુંતાના મહેલમાં પધારે છે ભગવાન। મા કુંતાના મહેલમાં પધાર્યા પછી અર્જુનજી કહે છે કે ભગવાન એટલા માટે પાછા આવ્યા છે, શું કામ? મારા શાળા છે ને એટલે। કુંતામાં કહે છે કે મેં વિશ્વનું દુઃખ માંગ્યું છે એટલે પાછા આવ્યા। દ્રૌપદી કહે છે કે એ તો મારા ભાઈ છે એટલે પાછા આવ્યા છે। અર્જુનના ધર્મ પત્ની કહે છે કે તારા તો ધર્મ ના માનેલા ભાઈ છે, મારા તો હગા ભાઈ છે એટલે પાછા। આવી અલગ અલગ ઘરમાં ઘરમાં બધા વાતો કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રાને કહે છે, દ્રૌપદીને કહે છે, કુંતાને કહે છે, અર્જુનને કહે છે કે હું તમારા કોઈના માટે પાછો આવ્યો નથી। ભગવાન કૃષ્ણ કહે છે, હું કોઈ સગાઈને માનતો નથી અને હું તમારા કોઈના માટે પાછો નથી આવ્યો, હું તો એક વ્યક્તિની માટે પાછો આવ્યો છું, એનું નામ છે ભીષ્મ પિતા। હું ન તો કુંતાની માટે પાછો આવ્યો છું, ન સુભદ્રાની માટે, નહીં અર્જુનની માટે, નહીં દ્રૌપદીની માટે। કૃષ્ણ એમ કહે છે કે હું આ સગાઈને માનતો નથી, કૃષ્ણ તો એને માને છે પ્રેમ સગાઈને। આ સગા સંબંધીને કૃષ્ણ નથી માનતો, કૃષ્ણ ઈશ્વર કોને માને છે? પ્રેમને માને છે। પ્રેમને વશ થયો રાજી મારો વાલો, પ્રેમને વશ થયો રાજી।
ઈશ્વર પ્રેમને માને છે અને ઈશ્વરને સાહેબ પ્રેમ કરવો જોઈએ. પ્રેમ વિના ઈશ્વર નથી મળતો. આપણને જેમ સંપત્તિમાં પ્રેમ છે, આપણને આપણા બાળકોમાં પ્રેમ છે, એ કરતા અધિક પ્રેમ જો તમને ઈશ્વરમાં હોય તો કૃષ્ણ આજે પણ તમારા ઘરે આવવા તૈયાર છે. પરમાત્મા તો આજે પણ માણસ તમારા ઘરે આવવા તૈયાર છે, પણ આ બધા મહાપુરુષોએ જે પરમાત્માને પ્રેમ કર્યો છે એ પ્રેમમાં કદાચ આપણી ખામી હોય છે, અને સદાય આપણે જો પરમાત્માની ખામી કાઢીએ તો એ ખોટી વસ્તુ છે. એટલે હું તમારા કોઈની માટે પાછો નથી આવ્યો, હું તો મારા ભીષ્મ પિતાની માટે પાછો આવ્યો છું. અને આ બાજુ ભીષ્મ પિતા બાણ શયાની ઉપર સુતા છે. એ બાણ શયાની ઉપર જયારે ભીષ્મ પિતા સુતા છે ને એ વખતે ઋષિ મુનિ બધાય, તમે જોજો અમુક માણસનું મૃત્યુ હોય ને, મૃત્યુ એ મંગલકારી હોય. હા, અમુક માણસનું જ્યારે મૃત્યુ થાય ને તો એ મૃત્યુ મંગલકારી હોય. બોલો, આજે ભીષ્મ પિતાનું મૃત્યુ મંગલકારી છે, એટલા માટે બધા યોગીઓ ઋષિ મુનિઓ ભીષ્મ પિતાનું મૃત્યુ જોવા માટે આવ્યા છે. 49 દિવસ બાણ શયાની ઉપર સુતા છે ભીષ્મ પિતા, એનું મૃત્યુ જોવા માટે મોટા મોટા યોગીઓ સાધુ સંતો બધા આવ્યા છે જોવા માટે. ધર્મરાજાને ભગવાને ઉપદેશ આપ્યો છે અને ધર્મરાજાને મોકલે છે ભીષ્મ પિતા પાસે. ભીષ્મ પિતા કહે છે પધારો, પણ મને કૃષ્ણે વચન આપ્યું છે, મને ભરોસો છે, મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, ચોક્કસ કૃષ્ણ આવશે. ત્યારે ધર્મરાજા કહે છે કે આવું વચન તમને ક્યારે આપ્યું છે? ત્યારે કહે છે કે તારી પત્ની ત્યારે આશીર્વાદ લેવા આવી અને મેં એમ કીધું કે અખંડ સૌભાગ્યવતી, તે વખતે કૃષ્ણ એની સાથે હતા અને એ વખતે મને એમ થયું કે ભાનુમતી છે અને મેં આશીર્વાદ આપી દીધા, પછી દ્રૌપદી હતા, કૃષ્ણ સાથે હતા અને એ વખતે ભીષ્મ પિતા દોડતા દોડતા બહાર આવે છે. કહે છે પ્રભુ, આજે તો હું આપનું ધ્યાન ધરવા બેઠો હતો, આજે તો હું આપનું ધ્યાન ધરું છું. એટલે કહેવત છે કે જીવનમાં ઈશ્વરનું ધ્યાન ધરજો, સંસારનું ધ્યાન બહુ ધરશો ને તો છેલ્લે તમને ધ્યાનમાં સંસાર આવશે. ઈશ્વરનું ધ્યાન જો આપણે ધ્યાન ધર્યું હશે તો છેલ્લે ઈશ્વર ધ્યાનમાં આવશે. ભગવાને એ સમયે ભીષ્મ પિતાને વચન આપ્યું છે કે હું આપની અંતિમ ક્ષણ અંતિમ ઘડી, કારણ કે આ તો ભગવાનની લીલા છે. એટલે ભીષ્મ પિતા કહે છે પ્રભુ, બીજું તો કાંઈ મારે જોતું નથી, પણ મારી અંતિમ એક ઈચ્છા છે કે જ્યારે મારી અંતિમ ઘડી હોય ત્યારે આપ મારી સમક્ષ હોય. આ ભગવાને વચન આપેલું હતું, એટલા માટે ભગવાન કૃષ્ણ પાછા આવ્યા છે.